હું ચાંદની દેસાઈ, મારી આ ચેનલ સ્ટડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 4 ભૂલી ગયા પછી, તેના આઈએમપી જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની આજે આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવી. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં, જો તમે મારી આ ચેનલ સ્ટડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ વિડીયો. ક્વેશ્ચન ફર્સ્ટ, 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? જવાબ, વિરાટભાઈને ખબર હતી કે તેમની દીકરી મનીષા સુકુમાર છે અને ડરપોક છે, એક ગરોળી પણ નહીં પકડી શકે. સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. આથી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી. પ્રશ્ન 2, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? ઉત્તર, પાઠ ભૂલી ગયા પછી, લેખક રઘુવીર ચૌધરી. નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ તેના જીવનમાં અચાનક એક અણધારી ક્ષણ આવી અને તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેણે કેવળ નિષ્ઠાની નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું. પ્રશ્ન 3, નરેનને મનીષાને આવકારતા શું કહ્યું? ઉત્તર, પાઠ ભૂલી ગયા પછી, લેખક રઘુવીર ચૌધરી. નરેને મનીષાને આવકારતા કહ્યું, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. પ્રશ્ન 4, મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો? જવાબ, પાઠ ભૂલી ગયા પછી, લેખક રઘુવીર ચૌધરી. મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ આનંદ આ રીતે વ્યક્ત કર્યો. તેમણે બસ સ્ટેશન પર જ તેને ઉચકી લીધી, બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા એટલે એ સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને હવાલો આપી ભાષણ આપતા કહ્યું, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. પ્રશ્ન 5, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? જવાબ, પાઠ ભૂલી ગયા પછી, લેખક રઘુવીર ચૌધરી. ઉત્તર, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી. પ્રશ્ન 6, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? જવાબ, પાઠ ભૂલી ગયા પછી, લેખક રઘુવીર ચૌધરી. મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીચને ડરાવ્યું.
તેમણે મુસાફરોને આરામ માટે આવેલા ને દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને શાસ્ત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી, એ આકાશના તારા સુધી પહોંચી શકે છે, આકાશમાં તારાને એ ફૂલની જેમ વીણી શકે છે. પ્રશ્ન 7. મનીષાના શિકારી પિતા વિશે જણાવો. ઉત્તર 5. ભૂલી ગયા પછી. લેખક રઘુવીર ચૌધરી. મનીષાના પિતા એક શિકારી હતા. એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે તેની ઈચ્છા ન હતી, પણ પતિની આજ્ઞા માનીને તે ગયેલી. બંને માછડા પર બેઠા હતા, તે છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઉઠેલી. એ પછી તેને હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન જ થયું. આજે મનીષાની મમ્મી જીવતી હોત તો દીકરીના સમાચાર વાંચીને તેના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પ્રશ્ન 1. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. મનીષાના પાત્ર ચરિત્ર ભૂલાઈ ગયા પછી કૃતિના આધારે કરો. જવાબ પાઠ ભૂલી ગયા પછી. લેખક રઘુવીર ચૌધરી. જ્યારે આપણે બોર્ડની એક્ઝામમાં તમે પ્રશ્ન લખો છો તો હંમેશા તમારે પાઠ અને લેખકનું નામ લખવું જોઈએ. તેનાથી તમારો જે પરિચય છે અથવા તો તમારો જે પ્રશ્ન છે તેની સમજૂતી તે જે શિક્ષક છે જે પ્રશ્ન જોઈ રહ્યા હોય તેને વિશેષથી સમજાય. અને ગમે ત્યારે જે પ્રશ્ન લખો છો તેને પોઈન્ટની અંદર લખો, ક્યારેય પેરેગ્રાફની અંદર ન લખાય. કારણ કે પોઈન્ટની અંદર લખશો તો એ તમારી સારી ઇમ્પ્રેશન પડશે. ઉત્તર મનીષા શિકારી પિતા વિરાટની પુત્રી છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહીં અને તેઓ બંને લગ્ન કરી શક્યા નહીં. જોકે તેમનો પ્રેમ જળવાઈ રહ્યો. એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું. એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઈ શકે એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી. આ હકીકતથી અજાણ નરેનને તેની ખબર પડી ત્યારે તેણે હું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ, આત્મ સ્વરૂપ બની ગઈ. એવા શબ્દોથી મનીષાને બિરદાવી. મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા. તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તે મારા કરતા પણ ચડિયાતી છે, કારણ કે તે મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો. પ્રશ્ન 2. ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. જવાબ પાઠ ભૂલી ગયા પછી. લેખક રઘુવીર ચૌધરી. ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદન અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા
ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ અવાક થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી, સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદન અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે. એકાંગીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતા તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરવી દેવાની સંમતિ આપે છે. એટલું જ નહીં, બંનેને આશીર્વાદ આપે છે, તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમૃત પૂર્ણ રહસ્ય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેથી મારા જે વિડીયોઝ છે એ અપલોડ થાય તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી શકે. Thank you for watching this video.